बेक टू द नेक्स्ट लेक्चर। बायोटेक्नोलॉजी अंतर्गत आज आपणो नेक्स्ट टॉपिक जे छे ए आवशे क्लोनिंग वेक्टर्स, मतलब कि आपणे क्लोनिंग वेक्टर विषे आपणे आगळना लेक्चरो जे छे एमां ऑलरेडी भणी गया छीए, खबर छे। एमां आपणे प्लाज्मिड पीबीआर 322 जे छे एनो उपयोग करी अने एमां आपणे बहारथी विदेशी डीएनए नो टुकड़ो आपणे उमेरीए, जे बाम H1 वाळा भागे आपणे उमेरीए तो टेट आर वाळो भाग निष्क्रिय थई जाय, बराबर। અને એમ્પિસિલિન આર રેઝિસ્ટન્ટ વાળો ભાગ જે છે એમાં કોઈ અસર થતી નથી, બરાબર। આપણે એવું જે છે આગળના લેક્ચરમાં ભણેલા હતા, બરાબર। જે ટોપિક ક્લોનિંગ જગ્યા વાળો ભાગ જે છે, જે નોર્મલી જે પ્રક્રિયાથી સમજાવી હતી અધૂરો ટોપિક હતો, બરાબર। મતલબ કે આખી રીત જે છે મેં તમને આ સમજાવેલી હતી આગળના લેક્ચરમાં, કે ટોટલ ટેટ આર વાળા ભાગમાં આપણે કોઈ પણ નવો ટુકડો ઉમેરીએ, બરાબર, તો ટેટ આર જે છે એ પસંદગીમાં લેખક તરીકે વર્તે, અને ટેટ આર વાળા માધ્યમમાં જે છે જે નિષ્ક્રિય થવાને લીધે ત્રણ કોલોની જે છે એનું નિર્માણ થતું નથી, એટલે ઈ જે ભાગ જે છે જે નિર્માણ નથી થતું, મતલબ કે જે ભાગ મૃત્યુ પામે છે, બરાબર, વૃદ્ધિ નથી પામતા, એ આપણા માટે કામના હશે રિકોમ્બિનન્ટ ડીએનએ વાળા ભાગ હશે, અને જેમાં કોઈ અસર નથી થતી, જે અસર નથી થતી ભાગ છે વૃદ્ધિ પામનારા ભાગ, જે સામાન્ય ડીએનએ છે, બરાબર। આ ટેકનિક પણ થોડીક તો હજી અઘરી પડે છે, એની સરખામણીમાં હજી એક બીજી જે છે લેટેસ્ટ હાલમાં જે વપરાય છે ટેકનિક, આપણે સામાન્ય ડીએનએ અને રિકોમ્બિનન્ટ ડીએનએ બંનેને જુદા પાડવા માટે આપણે એક અલગ ટેકનિક જે છે એનો અત્યારે લેટેસ્ટ ઉપયોગ કરીએ છીએ, એ ટેકનિક વિશે આપણે આજે ભણવાનું છે, બરાબર। જે એ ટોપિક અંતર્ગત આપણો આગળનો જે છે નેક્સ્ટ ટોપિક આવે છે, એટલે એના વિશે સૌથી પહેલાં સાદી ભાષામાં સમજી લેજો। ટેક્સ્ટ બુકમાં જે આપેલું છે એ પહેલાં જોઈ લે, પછી હું તમને સિમ્પલ ભાષા જે છે એમાં સમજાવું। એન્ટીબાયોટિકના નિષ્ક્રિય થવાના કારણે પુનઃસંયોજિતની પસંદગી એક જટિલ પ્રક્રિયા છે, કેમ કે તેમાં જુદા જુદા એન્ટીબાયોટિક ધરાવતી બંને પ્લેટમાં વિદ્યુત લેપન એક સાથે જરૂરી છે। એટલે આપણે આગળ જોયું હતું ને કે આપણે સિલેક્ટ કરવા માટે રિકોમ્બિનન્ટ ડીએનએ કયો છે, સિલેક્ટ કરવા માટે આપણે એક સાથે બે પ્લેટનો ઉપયોગ કરવો, એમ્પિસિલિન માધ્યમમાં રાખવું પડ્યું હતું, ટેટ્રાસાયક્લિન માધ્યમમાં રાખવું પડ્યું હતું, બરાબર। જો એમાં કોઈનું ટેટ્રાસાયક્લિન કે એમ્પિસિલિનનું રેઝિસ્ટન્ટ એમાં આવતું હશે તો એ પ્રક્રિયાથી થોડીક જટિલ થઈ જશે, એના કરતાં થોડીક સહેલી પડે એવી પદ્ધતિ, તેથી વૈકલ્પિક પસંદગીમાં લેખકને વિકસાવવામાં આવ્યું, જે રંગસર્જક પદાર્થની હાજરીમાં પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિતને તેમની રંગ ઉત્પન્ન કરવાની ક્ષમતાના આધારે અલગ પાડે છે। એટલે આ બહુ સિમ્પલ પદ્ધતિ છે, જેમાં સિદ્ધાંત શું છે, રંગસર્જક પદાર્થ, આપણે RDNA અને સામાન્ય DNA જે છે એને એક રંગની દ્રષ્ટિએ આપણે એને જુદા પાડી શકશું, જે બહુ ઇઝી પડશે પદ્ધતિ, બરાબર। રંગવાળા છે એ કયા છે અને રંગ વગરના કયા છે જે છે એના આધારે આપણે એ બે વિભાગને અલગ પાડી શકીએ। કઈ રીતના આખી પ્રોસેસ થાય છે જો, તો કે જેમાં ખાસ યાદ રાખજો, રિકોમ્બિનન્ટ ડીએનએ ને બીટા ગેલેક્ટોસાઇડેજ ઉત્સેજકની સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરાવતા બીટા ગેલેક્ટોસાઇડેજ ઉત્પન્ન કરતું જનીન નિષ્ક્રિય થઈ જાય છે। આપણે જે આગળ આવ્યું હતું કે જેમાં ટેટ આર વાળા ભાગમાં ઉમેરતા હતા એની જગ્યાએ રિકોમ્બિનન્ટ ડીએનએ બીટા ગેલેક્ટોસાઇડેજ, જે તમે લેકોપેરોન સિદ્ધાંત ભણી ગયા, બરાબર, ZYA જે છે જનીન અલગ અલગ આવ્યા તેમાં ઝેડ જનીનવાળો ભાગ હતો, એ જનીનવાળો ભાગ જે છે જ્યાં બીટા ગેલેક્ટોસાઇડેજ બનવાનું હોય એની સાંકેતિક શૃંખલાવાળા ભાગમાં આપણે નવું ડીએનએ ઉમેરી દેવાનું છે, બરાબર। એટલે સ્વાભાવિક છે કે આર ડીએનએ વાળો ભાગ જે છે એ બનવાથી બીટા ગેલેક્ટોસાઇડેજ નિષ્ક્રિય થઈ જાય। હવે નિષ્ક્રિય થવાની પ્રક્રિયાના નામ આપ્યું નિવેશી નિષ્ક્રિયતા, ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન, આપણે નવું ડીએનએ ઉમેર્યું, નિવેશ કર્યું, એટલે એનાથી જે બીટા ગેલેક્ટોસાઇડેજ વાળો ભાગ નિષ્ક્રિય થઈ ગયો। નિષ્ક્રિય થવાથી શું થાય, જો બેક્ટેરિયાના પ્લાઝમિડમાં નિવેશ ન હોય, મતલબ કે જો નિવેશ ન કરેલો હોય તો રંગસર્જક પદાર્થની હાજરીમાં ભૂરા રંગની વસાહતનું નિર્માણ થાય, એટલે જો આપણે કંઈ દાખલ ન કરેલું હોય, યાદ રાખજો, તો ભૂરો રંગ જોવા મળે, એના બદલે નિવેશની હાજરી, એટલે જો આપણે સફળતાપૂર્વક કોઈ ડીએનએ દાખલ કરી દીધેલું છે તો બીટા ગેલેક્ટોસાઇડે જનીનની નિવેશી નિષ્ક્રિયતા જે છે પરિણમે, ને તેથી વસાહતો કોઈ પણ રંગ ઉત્પન્ન કરી શકતી નથી, જેને પુનઃસંયોજિત વસાહતો તરીકે ઓળખવામાં આવે છે। એટલે એનો મતલબ શું થયો કે જો રંગ નથી મળતો, રંગ ન મળે તો એ આપણા માટે કામના ડીએનએ છે, અને જો રંગ મળે છે ભૂરા રંગની તો એનો મતલબ કે એમાં નિવેશી નિષ્ક્રિયતા જે છે યોગ્ય રીતે થઈ નથી અને એ આપણા માટે સામાન્ય ડીએનએ છે। એટલે આ બધું જે છે બહુ સાદી ભાષામાં સિમ્પલ અર્થમાં સમજાવવા માટે હું ચાર્ટ સ્વરૂપે જે છે તમને સમજાવી દઉં કે આખી પ્રક્રિયા જે શું છે એને આપણે સમજવા માટે બહુ સિમ્પલ અર્થ જે છે એમાં હું તમને દર્શાવું। દાખલા તરીકે આ પદ્ધતિ કઈ છે, તો આ પદ્ધતિ જે છે એનું નામ આપણે આપી શકીએ નિવેશી નિષ્ક્રિયતા, નિવેશી નિષ્ક્રિયતા, નિવેશી નિષ્ક્રિયતા
पद्धति द्वारा आर डीएनए एटले रिकॉम्बिनेंट डीएनए नी पसंदगी। હવે એના માટે આપણે કેટલાક જે છે સામાન્ય સિદ્ધાંત પહેલાં તમને ખબર હોય છે એ સમજાવી દો, બરાબર? તો શું છે, જો તો કે સામાન્ય જે પ્લાઝમિડ હોય, સામાન્ય પ્લાઝમિડ જે છે, સામાન્ય પ્લાઝમિડમાં આવેલું છે એક બીટા ગેલેક્ટોસાઇડેઝ નું સાંકેતિક જનીન બીટા ગેલેક્ટોસાઇડેઝ માટેનું સાંકેતિક જનીન ભૂરો રંગ ઉત્પન્ન કરે છે। જે કોઈ પણ સામાન્ય પ્લાઝમિડ છે, બરાબર, જેમાં આપણે કોઈ પણ પ્રકારનું ડીએનએ ઉમેરેલું નથી, તો એમાં બીટા ગેલેક્ટોસાઇડેઝનું એક જનીન હોય ભૂરો રંગ ઉત્પન્ન કરે છે। હવે આપણે શું કરશું, જો આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ માટે વિદેશી ડીએનએને બીટા ગેલેક્ટોસાઇડેઝના સ્થાને ઉમેરવાથી બીટા ગેલેક્ટોસાઇડેઝ જનીન નિષ્ક્રિય થઈ જાય, જેને શું નામ આપ્યું, નિવેશી નિષ્ક્રિયતા। એટલે કયો ભાગ નિષ્ક્રિય કર્યો, નિવેશી નિષ્ક્રિયતા કહે છે। હવે જો નવો ટુકડો આરડીએનએ બનશે, એનો મતલબ શું થાય કે એમાં બીટા ગેલેક્ટોસાઇડેઝ નિષ્ક્રિય, અને બીટા ગેલેક્ટોસાઇડેઝ નિષ્ક્રિય થઈ જાય તો શું થાય, તો કે જે બીટા ગેલેક્ટોસાઇડેઝ જો સાંકેતિક જનીન મતલબ એ સક્રિય હોય તો એમાં ભૂરો રંગ મળે, એનો મતલબ રંગ મળતો નથી, કારણ કે શું છે, નિષ્ક્રિય છે, રંગ મળતો નથી, એનું કારણ શું છે, તો કારણ છે નિવેશી નિષ્ક્રિયતા। અને જો નિવેશી નિષ્ક્રિયતા સફળ હોય તો રંગ નથી મળતો, મતલબ કે એ આપણા પુનઃસંયોજિત ડીએનએ છે, પુનઃસંયોજિત ડીએનએ આર ડીએનએની આપણે ઓળખ કરી શકીએ। એટલે આપણે કોઈ પણ કોલોની જે છે, બરાબર, એમાં અલગ અલગ કોલોની આવતી હોય, બરાબર, એમાં જે ભૂરા રંગની હશે, દાખલા તરીકે આ રંગવાળો ભાગ જે છે એ કયા હશે, તો કે આ હશે સામાન્ય ડીએનએ, ને જેમાં રંગ નથી મળતો, બરાબર, કોઈ પણ પ્રકારનો રંગ, એ કયા હશે, આર ડીએનએ। આ રીતે આપણે સામાન્ય ડીએનએ અને આર ડીએનએ અલગ પાડવા માટેની આ સિમ્પલ જે છે પદ્ધતિ, બરાબર। આ પદ્ધતિમાં માત્ર રંગને આધારે જે છે આપણે કોઈ પણ બે ડીએનએ જે છે એની કોલમને, વસાહતો જે છે કોલોનીને ઓળખી શકીએ। યાદ શું રાખવાનું છે, જો બીટા ગેલેક્ટોસાઇડેઝનું સંકેતિક જનીન સક્રિય હોય, મતલબ એને ન કાઢ્યું હોય, તેમાં ભૂરો રંગ ઉત્પન્ન થશે, આપણે આર ડીએનએમાં શું કરશું, તો કે બીટા ગેલેક્ટોસાઇડને જ કાઢી નાખશું, એની સ્થાને આપણે નવો ટુકડો ઉમેરશું, એટલે એ જનીન નિષ્ક્રિય થઈ જાય। જનીન નિષ્ક્રિય થવાની પ્રક્રિયાને નામ આપ્યું નિવેશી નિષ્ક્રિયતા। એટલે જો નિવેશ સફળતાપૂર્વક થઈ જાય, નિવેશ કરવું એટલે એન્ટર કરવું, જો આપણે આર ડીએનએ બનાવી શકીએ, નવો ટુકડો દાખલ કરી શકીએ સફળતાપૂર્વક, તો બીટા ગેલેક્ટોસાઇડે નિષ્ક્રિય થાય, અને આ નિષ્ક્રિય થવાથી રંગ મળે નહીં। યાદ શું રાખવાનું છે, કે સામાન્ય ડીએનએ વાળો ભાગ જે છે એ રંગ આપે, આર ડીએનએ વાળો ભાગ રંગ નથી મળતો, એનું કારણ છે નિવેશી નિષ્ક્રિયતા, અને જે રંગ નથી મળતો એ ભાગને આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ જે છે તરીકે ઓળખી શકીએ। એટલે રિકોમ્બિનન્ટ ડીએનએ કેવું હશે, કે આ ભાગ હશે રંગવિહીન, જ્યારે સામાન્ય ડીએનએ વાળો ભાગ જે છે કેવો હશે, કે એમાં ભૂરો રંગ જે છે જોવા મળે। આવી રીતે રંગવિહીન ભાગ જે છે એ આર ડીએનએ હશે, અને ભૂરો રંગવાળો ભાગ સામાન્ય ડીએનએ હશે। આવી રીતે બંનેને અલગ પાડવાની પદ્ધતિ, બરાબર, એ પદ્ધતિને શું નામ આપ્યું, નિવેશી નિષ્ક્રિયતા, ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન। એટલે કયો ભાગ સક્રિય કરવાનો છે, કયો ભાગ નિષ્ક્રિય કરવાનો છે, એ ભાગ જે છે એને આ પ્રમાણે યાદ રાખવાનો છે। એટલે આની આ જ વસ્તુ જે છે એને આપણે ચાર્ટ સ્વરૂપે સમજીએ, તો ચાર્ટ સ્વરૂપે જે છે આપણે સમજવું હોય, તેના માટે ચાર્ટ જે છે બનાવી દઈએ સિમ્પલ। દાખલા તરીકે સામાન્ય પ્લાઝમિડ બીટા ગેલેક્ટોસાઇડેઝ સક્રિય, બીટા ગેલેક્ટોસાઇડેઝ સક્રિય તો એનો મતલબ પૂરો રંગ જોવા મળે છે। સામાન્ય પ્લાઝમિડમાં વિદેશી ડીએનએ ઉમેરાય, એનો મતલબ શું થાય, નિવેશ,
विदेशी डीएनए उमेराय मतलब शू थाय तो के बीटा गैलेक्टोसाइडेज निष्क्रिय बीटा गैलेक्टोसाइडेज जगह ज आप विदेशी डीएनए टुकड़ो उमेर बराबर बीटा गैलेक्टोसाइडेज निष्क्रिय थाय एट नाम आप निवेशी निष्क्रियता निवेशी निष्क्रियता थे एट्ले रंग विहीन भाग मतलब कोईपण रंग जोवा मळशे नहीं कोईपण रंग जोवा मळतो नथी एटले एना परथी आपणे शुं खबर पड़े कि जो भूरो रंग जोवा मळे तो कयो छे तो कि सामान्य डीएनए छे जे आपणा माटे कामनो नथी अने जो रंगविहीन भाग मळे तो एनो मतलब ई कयो छे रिकॉम्बिनेंट डीएनए नी ओळख आ रीते आपणे रिकॉम्बिनेंट डीएनए जे छे नी ओळख करी शकीए बराबर एटले आ सीम्पल चार्ट स्वरूपे समझवानी पद्धति बराबर कि कई रीते आपणे सामान्य डीएनए अने आर डीएनए ने जुदा पाड़वानी आ प्रक्रिया जे छे ने नाम शुं आप्युं निवेशी निष्क्रियता निवेशी निष्क्रिय पद्धति जे छे एमां रंग जे छे एनी मदद थी आपणे आ रीते बे डीएनए ने जुदा पाड़ी शकीए बराबर एटले बहु सीम्पल टॉपिक आ पद्धति जे छे सौथी ईजी पड़शे ने आ रीते आपणे बे डीएनए ने जुदा पाड़ी शकीए आ थी गयुं हवे नवा ने जूना डीएनए ने जुदा पाड़वानी पद्धति एना पछीनो पॉइंट शुं छे एना पछीनो नवो पॉइंट जे छे आवशे आ निर्माण करेला रिकॉम्बिनेंट डीएनए ने आपणे बीजा घटक में दाखल करवा एटले एना पछीनो नेक्स्ट पॉइंट वनस्पतिओ अने प्राणीओ में क्लोनिंग जनीनो माटेना वाहकों मात्र वाहकोना उदाहरण याद राखवाना छे क्लॉनिंग करवा माटे वाहक उमेरवो पड़शे मतलब वाहकों वनस्पति में कया वाहक वपराय अने प्राणी में कया वाहक वपराय मात्र बन्नेना खाली एक एक एक्जाम्पल बीजू कंई इम्पोर्टंट नथी आ तमने जाणीने आश्चर्य थशे कि जनीनोने वनस्पतिओ अने प्राणीओ में स्थळांतरित करवानुं आपणे बेक्टेरिया अने वायरसमांथी शीख्या छीए जेने आ वातनी लांबा समयथी खबर हती कि तेओ जाणता हता कि जे सुकोष केन्द्रीय कोषोने रूपांतरित करवा माटे जनीनोने केवी रीते स्थळांतरित करवा જે બેક્ટેરિયા તથા વાયરસ જે ઈચ્છે છે તે કરવા માટે પ્રેરે છે એટલે આપણે જેવી રીતે કેમ બેક્ટેરિયામાં વાયરસ દાખલ થઈ જાય એ પદ્ધતિ આપણને ખબર હતી એટલે એના પરથી આપણને વાહક જે છે એનો આઈડિયા આવ્યો શું કર્યું જો ઉદાહરણ તરીકે ખાસ ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ નામના આ બેક્ટેરિયા છે બેક્ટેરિયમ મતલબ બેક્ટેરિયા કેટલીક દ્વિદળી વનસ્પતિ માટે રોગકારક છે દ્વિદળી વનસ્પતિ હોય એમાં ગાંઠ ઉત્પન્ન કરતા બેક્ટેરિયા છે તે डीएनए नो एक खंड जेने टी डीएनए कीधु टी जैसे से ना पर थे वो ट्यूमिफेसियंस पर थी ट्यूमिफेसियंस मतलब के गांठ प्रेरक कहे छे जे सामान्य वनस्पति कोष ने रूपांतरित करी अने गांठ में फेरवे छे गांठ प्रेरक डीएनए एटले नाम शुं आपी दीधुं टी डीएनए कारण के गांठ माटेनो जे छे इंग्लिश शब्द थाय ट्यूमर बुझे ने ट्यूमर पर थी पहेलो अक्षर टी लीधो टी डीएनए क्या आवेलो छे तो कि एक बेक्टेरिया एग्रोबेक्टेरियम ट्यूमिफेसियंस नामना एक बेक्टेरिया जे द्विदळी वनस्पति में रोग प्रेरे कयो रोग तो ये वनस्पति कैंसर कैंसर शू काम कीधु कारण कि सामान्य कोष ने सेमा फेरवी नाखे गांठ प्रेरक में आ ट्यूमर कोषो एटले गांठ प्रेरता कोषो रोगकारक माटे जरूरी रसायणों उत्पादन करे एटले आ रोगकारक तो हता रोगकारक नु आपणे रूपांतर करी नाख्यु आ रूपांतर करीने आपणे दाखल करी दीधु वाहक तरीके એટલે યાદ રાખવાનું છે કે વનસ્પતિ માટે ક્લોનિંગ વાહક કોણ છે તેમાં વાહક થશે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સનું ટી ડીએનએ અથવા તેનું ટ્યુમર પ્લાઝમિડ બરાબર જે આગળ આવે છે બરાબર તેવી જ રીતે પ્રાણીઓમાં રિટ્રોવાયરસ પ્રાણીમાં રિટ્રોવાયરસ સામાન્ય કોષને કેન્સર કોષોમાં પરિવર્તિત કરે છે જો રોગકારક દ્વારા સુકોષ કેન્દ્રીય યજમાનમાં જનીન સ્થળાંતરણની પદ્ધતિને આપણે સારી રીતે સમજી અને રોગકારકની આ પદ્ધતિ દ્વારા ઉપયોગી વાહકનો ઉપયોગ કરી માનવ માટે લાભદાયક જનીનનું સ્થળાંતરણ કરી શકીએ છીએ એટલે આપણે આ કેન્સરકારક કોષો જે છે એને સામાન્ય કોષમાં જો બદલી શકીએ તો એ આપણા માટે ડીએનએ ઉતરવા માટેનો વાહક બની જશે શું કરીએ છીએ જો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સનું ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ ટીઆઈ પ્લાઝમિડ બરાબર યાદ રાખજો બંને જે છે એમાં અર્થ યાદ શું રાખવાનો છે કે ક્લોનિંગ વાહકમાં બે ઉદાહરણ આવશે એક ઉદાહરણ છે વનસ્પતિ માટેનું ક્લોનિંગ વાહક કયું છે અને પ્રાણીઓ માટે જે છે એનું ક્લોનિંગ વાહક કયું છે વનસ્પતિ માટેનું ક્લોનિંગ વાહક છે ટીઆઈ પ્લાઝમિડનો મતલબ શું તો કે ટીઆઈ એટલે ટ્યુમર ઇન્ડ્યુસિંગ ગાંઠ પ્રેરક પ્લાઝમિડ આ પ્લાઝમિડ જે છે એમાં ગાંઠ ઉત્પન્ન કરવાની ક્ષમતા છે મતલબ એકમાંથી હજારો કોષો બનાવી શકે પણ એને આપણે રોગકારક નથી કરવાના એને રૂપાંતરિત કરી દીધા છે જો એ રૂપાંતરિત શેમાં કર્યા તો કે જે પહેલાં ગાંઠ પ્રેરતા હતા બરાબર એ રોગવાળો ગુણધર્મ કાઢી નાખ્યો ટીઆઈ પ્લાઝમિડ ક્લોનિંગ વાહકના રૂપમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યું છે જે વનસ્પતિ માટે હવે રોગકારક નથી જો
એનો રોગકારક ગુણધર્મ કાઢી નાખો અને એને ડીએનએ ઉતરવા માટેનો એક વાહક તરીકે ઉપયોગ કરી દીધો. મતલબ આપણે ટીઆઈ પ્લાઝમિડમાં ડીએનએનો ટુકડો ઉમેરી દઈએ સફળતાપૂર્વક, તો એને આપણે કોઈ પણ વનસ્પતિમાં દાખલ કરી શકીએ અને વનસ્પતિમાં એની અનેક કોપી જે છે બનવા મળશે. કારણ કે એનું કાર્ય શું હતું, ગાંઠ પ્રેરક છે, મતલબ એકમાંથી ઘણા બધા કોષો જે છે એ બનાવી શકે. પરંતુ તેનો ઉપયોગ પોતાની અભિરુચિના જનીનને અનેક વનસ્પતિઓમાં સ્થાનાંતરિત કરવા માટે કરાય છે. એટલે આપણે કોઈ વનસ્પતિમાં ઈચ્છિત જનીનનો ટુકડો ઉમેરો હોય તો કોના દ્વારા ઉમેરશું, વાહક કોણ હશે, વાહક તરીકે વપરાશે ટીઆઈ પ્લાઝમિડ, બરાબર, જે કયા બેક્ટેરિયામાંથી લેવામાં આવેલું છે, એગ્રો બેક્ટેરિયમ ટ્યુમી ફેસિયન્સ નામના બેક્ટેરિયામાંથી લેવામાં આવ્યું, જે હતું પહેલાં રોગકાર પણ આપણે એને રૂપાંતરિત કરી નાખ્યું છે, રોગવિહીન બનાવી દીધું અને વાહકના રૂપમાં આપણે વાપરીએ છીએ, આ વનસ્પતિ માટે થઈ ગયું. હવે આ જ રીતે જ્યારે એક જનીન અથવા ડીએનએના ખંડને યોગ્ય વાહક સાથે જોડી દેવામાં આવે ત્યારે તેને બેક્ટેરિયા વનસ્પતિ કે પ્રાણી યજમાનમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે કે જ્યાં તે ગુણન પામી શકે. એવી રીતે પ્રાણીઓમાં ઉદાહરણ કયું છે, તો કે પ્રાણીઓમાં ઉદાહરણ તરીકે વપરાતો રીટ્રોવાયરસ. ભણી ગયા આપણે રીટ્રોવાયરસ જે છે એની ખાસિયત શું છે, તો કે રીટ્રોવાયરસ જે છે એ પ્રાણીમાં દાખલ થઈ જાય અને ત્યાંની અનક નકલો બનાવવા માંડે, આપણા ડીએનએ જે છે એની ભેગું ભળી જાય. એટલે ખાસ બે એક્ઝામ્પલ ખાલી, ક્લોનિંગ વાહક તરીકે વનસ્પતિમાં કોણ વપરાય, તો કે બેક્ટેરિયાનું પ્લાઝમિડ. કયા બેક્ટેરિયા, એગ્રો બેક્ટેરિયમ ક્યુમિફેસિયન્સ, ટીઆઈ પ્લાઝમિડ. અને પ્રાણીઓમાં વાહક તરીકે કોણ વપરાય, રીટ્રોવાયરસ. બરાબર, રીટ્રોવાયરસ જે છે જે આપણે જનીનને ડીએનએનો ટુકડો દાખલ કરશું વાયરસમાં, એ વાયરસ આપણા પ્રાણીમાં ભળીને આપણા ડીએનએનો એક ભાગ બની જશે અને એની અનેક નકલો જે છે એમાં રૂપાંતરિત કરવા મળશે. આ બે એક્ઝામ્પલ ખાલી યાદ રાખવાના છે, એક્ઝામ્પલ પૂછાય છે. બરાબર, આ રીતે વાહકનો ઉપયોગ કરી અને આપણે કોઈ પણ ડીએનએ જે છે રિકોમ્બિનન્ટ ડીએનએ, બરાબર, એને આપણે કોઈ પણ વનસ્પતિ કે પ્રાણી જે છે એમાં દાખલ કરી શકીએ. બરાબર, એટલે આ થઈ ગઈ આખી જે છે પદ્ધતિ. બરાબર, એટલે જે આપણે ભણ્યા છે એ ટૂંકમાં ફરીથી, દાખલા તરીકે પેલા વિદેશી ડીએનએનો ટુકડો એના દાખલ શેમાં કર્યો છે, તો પ્લાઝમિડમાં. પ્લાઝમિડ જે છે એમાં વિદેશી ડીએનએ દાખલ કર્યું એટલે બની ગયો એક ટુકડો. એ ટુકડામાં ભાગમાં આટલો ભાગ આવી ગયો વિદેશી ડીએનએ, આ બની ગયો રિકોમ્બિનન્ટ ડીએનએ. રિકોમ્બિનન્ટ ડીએનએ જે છે એને દાખલ કરી દેવાનું ક્લોનિંગ વાહકમાં, ક્લોનિંગ વાહક તરીકે. તો ક્લોનિંગ વાહકમાં જો એને ટીઆઈ પ્લાઝમિડમાં નાખી દઈએ, ટીઆઈ પ્લાઝમિડમાં દાખલ કરીએ, તો એને વનસ્પતિમાં આપણે ઉમેરી શકીએ વનસ્પતિમાં. અને જો એની જગ્યાએ આપણે રીટ્રોવાયરસ જે છે એ લઈએ, તો રીટ્રોવાયરસ દ્વારા એને આપણે પ્રાણીઓમાં દાખલ કરી શકીએ. પ્રાણીઓ અને વનસ્પતિમાં નવો જનીન, આ ઈચ્છિત, આ શું થઈ ગયું, ઈચ્છિત જનીન અથવા ઈચ્છિત લક્ષણ ધરાવતો આપણે વનસ્પતિમાં અને પ્રાણીમાં લક્ષણ લાવવા માટે આ ક્લોનિંગ વાહક જે છે એનો આપણે ઉપયોગ કરીએ. એમાં ઉદાહરણ તરીકે વનસ્પતિ માટે ટીઆઈ પ્લાઝમિડ અને પ્રાણી માટે રીટ્રોવાયરસ. બરાબર, અને રિકોમ્બિનન્ટ ડીએનએને ઓળખવા માટે આપણે અલગ અલગ પદ્ધતિ જોઈ આગળના લેક્ચરમાં અને આજના લેક્ચરમાં. બરાબર, એટલે આજના લેક્ચર પૂરતી જે છે માત્ર આટલું રાખીએ. એના પછીના ભાગમાં હવે આપણે વનસ્પતિ અને પ્રાણીઓ જે છે એમાં દાખલ થાય બેક્ટેરિયા કે ડીએનએ, તો એ કઈ રીતે એને સ્વીકારવા માટે યોગ્ય બને છે એની અંદર આપણે દાખલ કઈ રીતે કરશું. બરાબર, એના પછીના નેક્સ્ટ લેક્ચર જે છે એમાં ભણશું. એટલે ખાસ યાદ રાખજો, વાહકના નામ ખાલી ઇમ્પોર્ટન્ટ છે અને આ જે પદ્ધતિ આખી સમજાવી છે નિવેશી નિષ્ક્રિયતા એના વ્યવસ્થિત જે છે સમજીને યાદ રાખવાનું છે. બાકી આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું.